अमदावाद कोर्पोरेशन ने चूंटणी पहला लोकार्पण माटे नी जोरदार होड़जामी छे। आना भागरूपे नवा विवाद सपाटी पर आवी रह्या छे। कांग्रेसना धारासभ्य गयासुद्दीन शेखे शहेरना शाहपुर खाते आवेला लाला काका हॉलनु उद्घाटन करी देता विवाद थयो छे। मंत्री अने मेयर उद्घाटन करे ते पहला ज लाला काका हॉल नु उद्घाटन करी देवामां आव्युं छे। उद्घाटन कर्या बाद गयासुद्दीन शेखे निवेदन करता कह्युं हतुं के 2015 मां मैं हॉल मंजूर कराव्यो हतो। તેમણે ઉમેર્યું હતું કે હોલના કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું। મનપામાં મેં રજૂઆત કરી પણ યોગ્ય જવાબ મળ્યો ન હતો। મંત્રી કૌશિક પટેલ અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલા અમે વિષય મુહૂર્તમાં ખુલ્લું મૂક્યું છે। ભાજપની સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપતી નથી। વોટર પંપિંગ સ્ટેશન બોસ કોલેજ બનાવ્યું, ડ્રેનેજ પંપિંગ સ્ટેશન, ત્રણ કુણિયા બગીચા, બધા એમાં દરેક કાર્યક્રમ અંદર દરેક વસ્તુની અંદર મારી ગ્રાન્ટ આપેલી હતી અને સાથે સાથે કોર્પોરેશનની પણ ગ્રાન્ટ હતી। એવા જગ્યાઓ પણ એ લોકોએ અમને ઉદઘાટનમાં બોલાવ્યા નથી। ધારાસભ્ય તરીકે મારો મત વિસ્તાર હોય, તમે સંસદ સભ્યને બોલાવતા હો, તમે બીજા બહારના જે નેતાઓ છે શહેરના ભારતીય જનતા પાર્ટી એમને બોલાવતા હોય તો ધારાસભ્યને તમે આમંત્રણ પણ ના આપો એ કેટલું વ્યાજબી છે। ભારતીય જનતા પાર્ટી દરેક વસ્તુને રાજકીય રીતે અને મતોની સાથેની તુલના કરે છે, એ નથી જોતા કે ધારાસભ્ય આની અંદર કેટલી મહેનત કરી છે, ચૂંટણી સામે છે, એટલે એ લોકોએ ઉતાવળે સાંજે 4:30 વાગ્યાનો કાર્યક્રમ રાખીને આનો ઉદઘાટનનો કાર્યક્રમ રાખ્યો હતો। સારી બાબત છે, લોકોને એનાથી સુવિધા મળવાની છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય કે જેની મહેનત છે તમે એને આમંત્રણ સુદ્ધા ના આપો એ કેટલું વ્યાજબી છે। એના પરિણામે કે જ્યારે એ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિની અવગણના કરતા હોય તો હવે આવી ભારતીય જનતા પાર્ટીની જો હુકમી મેં ક્યારે પણ મારા વિસ્તારમાં ચલાવી નથી અને મેં સંદેશ આપું છું કે આવનારા દિવસોમાં પણ તમારી જો હુકમીને હું ચલાવી લેવાનો નથી।